यस सर। जी बेटा, आमाती वानगी ना होय एवी वस्तु। जी बेटा, पानी, पानी, આમાંથી વાનગી ન હોય એ વસ્તુનું નામ જણાવો બેટા। દૂધપાક, ખીચડી યા પાણી, કઈ વસ્તુ છે? પાણી। ઓ ગુડ, પાણી, વેરી ગુડ, પાણી। શેખ અયાન, ઈ કોનું આઈડી છે? લુબના। ઓકે લુબના, હલો લુબના, હલો લુબના, યસ સર। આમાંથી ક્રિયા કઈ? ઊંઘવું, પથારી કે ડાળ? આમાંથી ક્રિયા કઈ છે? ઊંઘવું, પથારી કે ડાળ? પથારી। પથારી ક્રિયા કહેવાય બેટા, ગનિયાની, સિરાજ, ગનિયાની। યસ સર, વો સાહેબા। હા તૈબા, આમાંથી ક્રિયા કઈ? ઊંઘવું, પથારી કે ડાળ? ફરી, હા શું? જી બેટા, ઊંઘવું, વેરી ગુડ બેટા, તૈબા, ઊંઘવું આવશે બરોબર। ઓકે મુસ્કાન, કન્ટિન્યુ। યસ સર। રાંધણિયું એટલે વિકલ્પો છે, રાંધણિયું એટલે રસોડું, મુલાકાત એટલે થોડા સમય માટે મળવું, વાનગી એટલે ખાવાની વસ્તુ, ક્રિયા એટલે, ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ। આમાંથી વાનગી ના હોય તે વસ્તુ જણાવો। પાણી। આમાંથી ક્રિયા કઈ? ઊંઘવું। બહુ સરસ બેટા મુસ્કાન, વેરી ગુડ, થેન્ક યુ સર, વેલકમ। ઓકે કાદરી સિરાજ, કાદરી, કાદરી, મલેક, ઉરેન, મલેક સર, ફાઈઝા। હે ફાઈઝા, ડ્રોઈંગ કરે છો કે નહીં? સારા સારા, યસ સર। ઓકે એક એક વાક્યમાં ઉત્તર છે ફાઈઝા। સિરિનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? શિરીનના ઘરમાં એના મમ્મી પપ્પા, દાદા દાદી અને બીજા વડીલો, અને બીજા વડીલો વ્રત કરતા હતા। વેરી ગુડ ફાઈઝા, થેન્ક યુ સર, વેલકમ। કાદરી જોહાને, કાદરી જોહાને બેટા, યસ સર। ઓકે કાદરી જોહા, હેલો, યસ સર। નેક્સ્ટ, શિરીને પહેલું વ્રત કેમ કર્યું? શિરીએ પહેલું વ્રત મીઠું, હા બોલો, મીઠું મીન્સ ગળ્યું કર્યું, શિરીને પહેલું વ્રત ગળ્યું કર્યું, ઓકે વેરી ગુડ। ગનિયાની, શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? શિરીનના મમ્મીએ બીજા દિવસે કઢી કેમ બનાવી? હા પતા નહી, ક્યું આતા નહી, આતા નહી કે પતા નહી? યસ અલવાની કુલસુમ બોલો। આગલા સર, આગલા દિવસે કઢી લઈ નહી એ બનાવે, કેમ કે શિરીને એમ કીધું તું મારે ખાટું વ્રત કરવું છે, તો આગલા દિવસે ખાટી હોય ને એટલે। પણ કઢી બને શેમાંથી? હા શિરીન ને ખાટું વ્રત હતું, નો ડાઉટ, ચલો તો એના મમ્મી કઢી કેવી રીતના બનાવી? એનાઈ કી વાત સર,
લો શિરીનના મમ્મીએ છે ને આગલા દિવસેની ઓલી કઢી લીધી અને એને નાખી અને એને અંદર કાક નાખ નિમક અચ્છા, કઢી લઈને કઢી બનાવી એમ કે છો તું? વાસી વાસી દઈ થી. હા દઈ નો કહેવાય? ઓય, 2 દિવસ નું ખાટું દઈ કહેવાય? ખાટું દઈ. શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી, કારણ કે શિરીનને ખાટું વ્રત હતું એ માટે. ઓકે ઓકે સર. મલેક, આયશા, યસ સર. શિરીને તીખું વ્રત ક્યાં દિવસે કર્યું? તીખું વ્રત ત્રીજા દિવસે. કેટલા દિવસે? ત્રીજા દિવસે. આખા વાક્યમાં આન્સર આપવાનો ને બેટા, શોર્ટ ક્વેશ્ચન આન્સર છે. શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે રાખો. બહુ સરસ. શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે રાખ્યું. ભૂસાણી, અલીશા, અલીશા, કુલસુમ, પ્લીઝ મ્યુટ માર દેતા. યસ સર. ઓકે ભૂસાણી, શિરીને કેટલા વ્રત કર્યા, ક્યાં ક્યાં? શિરીને પાંચ સાત વ્રત કર્યા. કેટલા? પાંચ. આઠ? પાંચ. પાંચ? યસ. પાંચ વ્રત કર્યા. કયા કયા? એક મીઠું, એક ખાટું, એક તીખું અને એક નહીં, ચાર જ વ્રત કર્યા. અચ્છા, હા તો બોલો. ગળ્યું ગળ્યું. શિરીને ચાર વ્રત કર્યા. પહેલું પહેલું મીઠું, પછી તીખું, ખાટું. ગુડ મોર્નિંગ કલ્પેશ સર. બસ બસ ત્રણ જ થયા. ગુડ મોર્નિંગ બેટા. અલીશા, તે ગળ્યું કીધું, ખાટું કીધું ને તીખું કીધું, ચોથું વ્રત કયું અલીશા? Can I tell? No, Kulsum. ચોથું વ્રત કયું? ચોથું વ્રત બધું મિક્સ માં. No, wrong. Sir, can I say? Sir, can I say Muskan? Sir, can yes. I marry? No, only Muskan. Jai Muskan. શિરીને ચાર વ્રત કર્યા. પહેલું વ્રત ગણ્યું વ્રત, બીજું ખાટું વ્રત, ત્રીજું તીખું વ્રત અને ચોથું કડવું વ્રત. બહુ સરસ. ખાટું, ગળ્યું, તીખું અને કડવું. ઓકે સરસ. ચલો ઈમાન ફાતિમા. હા બોલ ઈમાન ફાતિમા. સર, હું પહેલી મીઠું કહી છું. મુસાણી, મ્યુટર માઇક, અલીશા, ઈમાન, ફાતિમા, અભી લેફ્ટ હી હૈ. ઓકે મેહરીન, શિરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? શિરીનના ઘરમાં તેના મમ્મી, પપ્પા, દાદા, દાદી અને એ ઘરના બધા વડીલો વ્રત કરતા હતા. કન્ટિન્યુ, વેરી ગુડ. શિરીને કયું વ્રત કર્યું? વોટ સર? શિરીને પહેલું વ્રત કયું કર્યું? શિરીને પહેલું વ્રત ગળ્યું વ્રત કર્યું. તો શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું. ઓકે, તો શિરીને તીખું વ્રત ક્યાં દિવસે કર્યું? શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું. તો શિરીને કેટલા વ્રત કર્યા, કુલ ક્યાં ક્યાં? શિરીને ચાર વ્રત કર્યા. ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત. ઓકે બહુ સરસ, વેરી ગુડ.
थैंक यू सर। सर मैं रिपीट करूं? सर मैं रिपीट बाद में। नो चलो सिद्धार्थ और दानिया गुड मॉर्निंग बेटा। हेलो दानिया। सिद्धार्थ सर એનું માઇક ખરાબ થઈ ગયું। માઇક ખરાબ થઈ ગયું છે। ઓકે મમ્મી મમ્મી મલકાની સફો મલકાની। યસ સર। ખાલી જગ્યા પૂરો। રાંધણિયું એટલે ડેશ રસોડું। મુલાકાત એટલે ડેશ જી। મુલાકાત એટલે ડેશ વોટ? મળવું। બહુ સમય પછી મળવું। ઓકે ઓકે। શિરીને કુલ ડેશ વ્રત કર્યા ચાર ચાર। શિરીને તીખું વ્રત ડેશ દિવસે કરી લીધું। શિરીને તીખું વ્રત ડેશ દિવસે ત્રીજા દિવસે ત્રીજા શિરીને પહેલું વ્રત ડેશ કર્યું ઘડ્યું ઘડ્યું। ઓકે રાંધણ્યું એટલે રસોડું, મુલાકાત એટલે મળવું, શિરીને કુલ ચાર વ્રત કર્યા, શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે કરી લીધું અને શિરીને પહેલું વ્રત ઘડ્યું કર્યું। ઓકે ખરા ખોટાની નિશાની કરો। ગનિયાની અત્યા જે હોય તે ગનિયાની ગનિયાની। ઓકે ખરા ખોટાની નિશાની છે ઓ બેટા। શિરીના ઘરમાં કોઈ વ્રત કરતું ન હતું। ખોટું। બહુ સરસ। શિરીને લીંબુ ને લીંબુ ન ચૂસ્યું। ખોટું। ના શિરીને લીંબુ ન ચૂસ્યું। સાચું સાચું આવશે। શિરીને આદુની કતરણી ચાટવા હરખાતા આંસુ આવ્યા। ખોટું। વ્રતમાં મધ નો બાધ ન હોય। ખોટું। નો સાચું આવશે। લીમડાનો રસ પીતા શિરીનનું મોઢું બગડી ગયું। સાચું। મુસ્કાન કન્ટિન્યુ। યસ સર। સર ક્વેશ્ચન બોલો। શિરીનના ઘરમાં કોઈ વ્રત કરતું ન હતું। રોંગ। શિરીને લીંબુ ન ચૂસ્યું। રાઈટ। શિરીને આદુની કતરણ ચાવતા હરખના આંસુ આવ્યા। રોંગ। વ્રતમાં મધનો બાધ ન હોય। રાઈટ। લીમડાનો રસ પીતા શિરીનું મોઢું બગડી ગયું। રાઈટ। ગુડ વેરી ગુડ। થેન્ક યુ સર। સર કેન આઈ ટેલ? ઓકે કુલસુમ। યસ સર રિપીટ ધ ક્વેશ્ચન। સર વેટ, ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો। શિરીને આદુની કતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું? શિરીને આદુની કટકી ચાવી અને સર રિપીટ વન મોર ટાઈમ। મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું? મરચાનું બટકું ભર્યું ત્યારે છે ને શિરીને આંખોમાંથી આંસુ નીકળવા મળ્યા। પછી છે ને તેરા મમ્મી એમ કીધું કે છે ને તું લે લીંબુ તું પા હની ઓલી હની હોય ને હે ઈ છે ને મધ ચાખી લે તો તારું ઓલું થઈ જશે તો એ ચાખ્યું ને હે તો એને આ તીખું જે લાગ્યું ને એ મટી। ઓકે લાખાની લાખાણી। યસ સર। ઓકે લાખાણી, શિરીને આદુની કતરણી ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું? લાખાણી મરચા ખાધા ત્યારે એના આંસુડા આવી ગયા, એના વાળ ઊંચા થઈ ગયા અને એના ગાલ લાલ થઈ ગયા। અચ્છા કાનમાંથી
સર માય આન્સર ઇઝ કાન માંથી ધુઆ નીકળવા મળ્યા. ઓકે, માથાના વાળ બે ચોટલા ઉભા થઈ ગયા. ગુડ. તો શીરીને આધુનિક કતરણી ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું? શીરીને આધુનિક કતરણી ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ થઈ ગયા, તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. ઓકે, વકીલ ફાતેમા, ફાતેમા વકીલ, વકીલ સિરત ફાતેમા. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતના થાય? વકીલ જમવાનું વ્રત કેવી રીતે થાય બેટા? હલો ફાતેમા, સંભળાય છે બેટા મારો અવાજ તને? મ્યુટ યોર માઇક મહેરીન. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું અને બધું જ જમવાનું, આ રીતે બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત થાય. બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ સર. સર પૂછો. ઓકે, મલકાની મુસ્કાન. યસ સર. ગીતોમાં કેટલા સ્થળ આવેલા છે, ક્યાં ક્યાં? ગીતોમાં ચાર સ્થળ આવે છે. ફર્સ્ટ જોઈ એમ લીલો થોડ, બીજું ગુલાબનો છોડ, ત્રીજું ગલગોટોનો છોડ અને ઘર પપ્પા. ઘર પપ્પા, ગુડ, બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ સર. કાદરી જોહા, કાદરી જોહા. યસ સર. તમને કોણ ફોટો પાડે તે પાડવાનું ગમે? તમને ફોટો પાડવો ગમે કે પડાવવો ગમે, કેમ? મને ફોટો પાડવો ગમે. કેમ કે આપણે આપણી રીતથી બધા સ્ટાઇલથી ને બધું કરી શકીએ. અચ્છા, એનો શોખ છે એટલે. મને ફોટો પાડવો અને પડાવવો બંને ગમે, કારણ કે મને ફોટો પાડવાનો તેમજ પાડવાનો શોખ છે. ઓકે, ઓકે. આમાંથી લેફ્ટ કરું છું બેટા, બરોબર, રિમૂવ કરી નાખું છું. આયશા મલેક, મલેક આયશા. યસ સર. લેસન નંબર 8, કીડી હતી કે હાથી હશે, એમસીક્યુ. ઓકે. યસ સર. ચંદુ કોનું નામ હતું? હાથી. ઓકે. મુસાણી અલીશા, મુસાણી. ટીકુ કોનું નામ હતું? ટીકુ કોનું નામ હતું? ઈલીનો. કીડીનો. મલકાની ફિરોઝ, ફિરોઝ મલકાની. યસ સર. મલકાની. ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા?
कौन? अलीशा म्यूट योर माइक बेटा। मुसानी अलीशा म्यूट योर माइक। यस सर। ओके मलकानी चंदू अने कीड़ी कई रमत रम्या? चंदू अने कीड़ी छुपान छुपाई नहीं रमत रम्या। ओके मेहरीन। यस सर। चंदू कोनु नाम हतु? हाथी। टिक्कू कोनु नाम हतु? कीड़ी। चंदू अने टिक्कू कई रमत रम्या? थप्पो। ओके म्यूट योर माइक। चलो कौसर फातिमा। कौसर फातिमा। यस सर। एक एक वाक्य में उत्तर छे बेटा। चंदू अने टिक्कू क्या रहता है था? जी बेटा चंदू अने टिक्कू क्या रहता है था? चंदू अने टिक्कू क्या रहता है था? अलवानी कुलसुम। यस सर। चंदू अने टिक्कू क्या रहता था? चंगू अने टिक्कू जंगल में रहता था। चंगू नहीं चंदू आवशे। ओके चंदू। ओके सर। चंदू अने टिक्कू जंगल में रहता था। दानिया अवाज आवे छे बेटा मारो? सर इसका माइक नहीं चालू हो रहा वो बोल रहे। मोहम्मद इरफान शेख। मोहम्मद इरफान शेख कौन से? मेहरीन। ओके ओके म्यूट योर माइक मेहरीन। ओके सर। सादिक गनियानी। गबरानी सॉरी गबराड़ी। गबरानी सादिक। गबरानी सादिक। चंदू अने टिक्कू कई रमत रम्या? चंदू अने टिक्कू सफक। नो सफक। मलकानी सफक। यस सर। चंदू अने कीड़ी कई रमत रम्या? चंदू अने टिक्कू थप्पो रम्या। ओके लाखानी सलीम। वकील फातिमा। वकील फातिमा सीरत। वकील फातिमा। वकील फातिमा। ओके झाड पाछळ संतायला चंदू नु શું દેખાતું હતું? ઝાડ પાછળ સંતાયેલા ચંદુની પૂંછડી અને સૂંઢ સૂંઢ દેખાતી હતી। ઓકે रयान शेख। रयान। यस सर। ओके बीजी वार टिक्कू क्या संताई गई? रयान बीजी वार टिक्कू क्या संताई गई? बनियान खाते टिक्कू चांदी पाछर छुपाई गई। नो गनियानी सिराज। गन्यानी। यस सर। बिच्छी वा टिक्कू क्या संताई गई? बिच्छी फेरी टिक्कू सुन्नी पाछर संताई गई। नो कादरी जोहा। जोहा। यस सर। बिच्छी वा टिक्कू क्या संताई गई? कानी पाछर सर। कोना कानी पाछर? चंदू। चंदू। गुड वेरी गुड। स्टोन कौन से? स्टोन जिया। स्टोन इंशा। इंशा। यस सर।
ઓકે ઇન્ચા, રામુ શું દોરવા માંગતો હતો? રામુ શું દોરવા માંગતો હતો? સરી દિવસ ને રાત નો હલ્લો પેઇન્ટિંગ ડ્રો કરવા માંગતો. નહીં, ચિત્ર દોરવા માંગતો હતો. શું? ચિત્ર દોરવા માંગતો હતો. કેનું ચિત્ર? પણ સર કેનાઈ સે મુસ્કાન. નો, કેનું ચિત્ર? કુલસુ. યસ સર. રામુ શું દોરવા માંગતો હતો? રામુ ચિત્ર દોરવા માંગતો હતો. ઈ છે લાયન, લાયન ચિત્ર દોરું તું. સર બાય મિસ્ટેક લેફ્ટ થઈ ગઈ હતી. આપનું ચિત્ર. આપનું ચિત્ર, બહુ સરસ. રામુ આપનું ચિત્ર દોરવા માંગતો હતો. ઓકે, મ્યુચ્યુઅલ માટે મહેરું. રામુએ રાતના આકાશમાં શું શું જોયું? રામુએ રાતના આકાશમાં ચમચમ ટમટમતા તારા અને ચાંદલો જોયો. બહુ સરસ, થેન્ક યુ સર. સર મુજે તો પૂછો. મુસ્કાન કન્ટિન્યુ. ઓકે સર. સર ક્વેશ્ચન, એક એક વાક્યમાં ઉત્તર લખો. ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? ચંદુ અને ટીકુ ચપ્પો રમ્યા. ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું સૂંડ અને પૂંછડી દેખાતી હતી. તો બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ? બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. તો રામુ શું દોરવા માંગતો હતો? રામુ આપનું ચિત્ર દોરવા માંગતો હતો. તો રામુએ રાતના આકાશમાં શું શું જોયું? રામુએ રાતના આકાશમાં ટમટમતા તારા જોયા, ચાંદલીઓ જોયું. બહુ સરસ, થેન્ક યુ સર. મહેરી. યસ સર. ત્રણ ચાર વાક્યમાં ઉત્તર. ઓકે સર. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? ચંદુ બુદ્ધિ વાપરી વાપરીને મોટા મોટા ઘોડ પથ્થર વચ્ચે પૂંછ મો કાન સંકોરીને બેસી ગયો તો તે એક પથ્થર જેવો લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ન શકી. ઓ ગુડ. લાખાણી. લાખાણી. લાખાણી ઉઝમા. ઉઝમા. હે ઉઝીમા. યસ સર. ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? ગનિયાની. એ તમે એક સાથે કેમ બોલો છો બધા? હ, નામ બોલું છું ને બધાનું. કૌશર ફાતેમા. કૌશર ફાતેમા. ચૂપ ચૂપ ચૂપ. હેલો. યસ સર. ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? ઝાડ ઝાડ રમ્યા હોત તો હું બોલો. ટીકુ જીતી જાત. કોની રીતના? આયશા મલેક. મલેક આયશા. ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? ઝાડ ઝાડ રમતા હોત તો ચંદુ જીતી જાત. કેમ? વાય? કેમ ચંદુ જીતી જાત બેટા? કેમ કે ઈ ઝાડ ને પછાડીએ કે ટીકુ નાનો છે એટલે ટીકુ નો પછાડીએ કે. ઓકે, ઝાડ ઝાડ રમ્યા હોત તો હાથીભાઈ જીતી જાત, કારણ કે મોટા મોટા ઝાડ હાથીભાઈ પછાડી દે. ઓકે, વેરી ગુડ બેટા. અલીશા અલવાની કુલસુ.
યસ સર રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી સર ક્વેશ્ચન આન્સર સર રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી સર લોંગ ક્વેશ્ચન આન્સર ઇઝ ધેર યા સર આન્સર સર રામુએ કઈ કઈ પીછીથી કરામત કરી રામુએ પીછીથી બોલો યસ સર રામુએ પીછીથી સાંજે આભનું સુંદર ચિત્ર દોર્યું રાતે પણ રંગી રંગી ટમાટ તારા દેખાયો રામુએ પછીથી ફરી પાછું તે દરું ચિત્રમાં દોરશું દ્રશ્ય ચિત્રમાં દોર્યું ઓકે યસ સર રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી રામુએ પીછીથી સાંજના આભનું સુંદર ચિત્ર દોર્યું રાત પડતા શ્યામ રામુ રંગથી આભ ડબોળી દીધું ચાંદલીઓ અને ટમટમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું ઓકે મુસ્કાન યસ સર ટીકુ ચંદુ ને કેમ શોધી ના શકી કેમ ચંદુ એ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ ગોળ પથ્થરો વચ્ચે પૂંછ માથું અને કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથ્થર જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુ ને શોધી ના શકી નેક્સ્ટ ઝાડઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત કેમ ઝાડઝાડ રમ્યો હોત તો ચંદુ જીતી જાત કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પછાડી શકે છે તો રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી રામુએ પીછીથી સાંજનું આપનું સુંદર ચિત્ર દોર્યું રાત પડતા શ્યામે રેગુથી આપ ડબોરી દીધું ચાંદલીઓ અને ટમટમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું